નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર પાલનપુરથી. પાલનપુરમાં ભર ચોમાસે પીવાના પાણી માટે રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શહેરના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પાણી આવતું ના હોવાથી ત્યાંના રહીશોએ વોર્ડ નંબર 9ના નગરસેવકો સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ માટલા ફોડી નગરપાલિકા વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. પાલનપુરમાં પીવા માટેના પાણીના પોકાર સામે આવ્યા છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા બેચરપુરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. બેચરપુરા વિસ્તારના રહીશો પાણી અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ પીવાના પાણીની સમસ્યા દૂર ન થતાં રહીશો હવે રોષે ભરાયા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું ન પડાતા બેચરપુરાના રહીશો રૂપિયા ખર્ચી પાણીના ટેન્કરો લાવવા મજબૂર બન્યા છે. રહીશો દ્વારા આ વિસ્તારના નગરસેવકો ધારાસભ્યને પણ રજૂઆત કરાઈ હોવા છતાં પણ હજુ પાણી માટે સ્થાનિકો વળખા મારી રહ્યા છે. ભર ચોમાસે પાણી ના આવતા ત્યાંની મહિલાઓ વરસાદી પાણીનો સંગ્રહ કરી ઘરે બનાવેલ પાણી ટાંકા ભરે છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને ત્યાંના રહીશો આજે વોર્ડ નંબર 9ના નગરસેવક તેમજ પાલિકા વિરુદ્ધ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યો હતો. પાલનપુર નગરપાલિકા વિકાસના બણગા ફૂંકી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. વિકાસ તો દૂર, પાણી વેરો, ઘરવેરો, સફાઈ વેરો સહિતના ટેક્સ ચૂકવતી પ્રજા ભર ચોમાસે પીવાના પાણી માટે બુમરાડ કરી રહી છે અને સત્તાધીશો આંખાડા કાન કરી રહ્યા છે. પ્રજાના વેરા લઈ સુવિધા આપવાની વાતો કરતી પાલનપુર નગરપાલિકા પ્રજાને પાણી આપવામાં પણ ઉતરી હોય તેવા દ્રશ્યો બેચરપુરા વિસ્તારના જોવા મળ્યા હતા, ત્યારે આ વિસ્તારની મહિલાઓએ પાણીને લઈ માટલા ફોડી નગરપાલિકાના સત્તાધીશો તેમજ નગરસેવક સામે રોષ ઠાલવ્યો હતો અને પાણીની સમસ્યા દૂર કરી પીવાનું પાણી કાયમી મળે તેવી વ્યવસ્થા કરવા માટેની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ પાલનપુર. પાણી નહીં આવતું, મારે ને એનું છોકરું લઈને પાણી ભરવા ક્યાં જવું? કેટલા ટાઈમ થી નથી આવતું? ખાસા 6 મહિના ઈ નહીં આવતું ચોટો પાણી. છોકરા મૂકી મૂકી ક્યાં જવું ભરવા? વરસાદ નું વાપર હ પાણી ભાઈ અમારે આવતું નહીં છેલ્લા 6 મહિનાથી. અમે વર્ષથી તો અમે એક ટેન્કરો જ નંખાવતા, છેલ્લા 1 વર્ષ ટેન્કરો નંખાઈ નંખાઈને અમે ચલાવી હોય. હવે સવાર સવારમાં કેટલું કામ હોય, પાણી જોઈએ, છોકરાઓને તૈયાર કરવાના, ટિફિન કરવાના, બધું કરવાનું હોય, પાણી વગર શું કામ ચાલે? હા, નગરપાલિકામાં અરજી આવેલી હોય ને બધાએ ભેગા કરીને, બધાએ ભેગા થઈને અરજી આપેલી છે નગરપાલિકામાં. મેવાડા હસુમતીબેન ભાઈ, જો આમાં તો પાણી આવતું નહીં, આટલા 12 મહિના થયા, 6 મહિના થયા ટેન્કર વેડાવી, હવે નેના નેના છોકરો મૂકીને અમે ક્યાં પાણી ભરવા જઈ? બહુ મારે અપંગ, છોકરો મારે અપંગ, હું પાણી ભરવા ક્યાં જઉં? કે વિચારો તમે, 10 વખત તો હું કરી મ્યુનિસિપાલિટીમાં અમે બધા જઈ રહી, પણ કોઈ નામ નથી લેતું. નથી અમે દિલીપભાઈને ઘેર, દિલીપભાઈએ નહીં, સંજયભાઈએ નહીં, પેલી બેનને નીલમબેનને કહી તો નીલમબેન કે હા કાલે પાણી છોડાવશું, કાલે સફાઈ કરવાવાળા મોકલશું, સફાઈવાળા નહીં આવતા કે નથી પાણી છોડાવતા, તો હવે અમારે કરવાનું શું? એનું તો કરવું પડે, નિરોધન તો લાવવું પડે. કે જયાબેન જીવરામભાઈ પટેલ.